અમદાવાદ શહેરના તમામ જે આ સ્માર્ટ રોડો છે તેની શું દશા છે, જેની અંદર જે રસ્તાઓ ખાડામાં છે, ખાડા રસ્તામાં છે, ખબર નથી પડતી એ પ્રકારની સ્થિતિ, કઈ રીતે ગાડીઓ પછડાય છે એ પ્રકારની સ્થિતિ લોકોમાં છે, લોકો કઈ રીતે પરેશાન છે, વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે. અહીં રોજ છો, અહીં કેટલી પરેશાની થાય છે? અહીં બહુ જ પ્રોબ્લેમ થાય છે. અહીંયા આ ખાડા કેવા છે? બહુ જ ભયંકર ખાડા છે. એવરી ડે જતા પહેલા વી હેવ ટુ થિંક ફોર 15 મિનિટ્સ કે એનાથી એડવાન્સ આપણે નીકળીએ તો જઈને ક્યાંક પહોંચી શકાશે. આ બધી મોટી સમસ્યા છે. આ લોકો છે ઝુક્યા છે દર્શનની અંદર કે કઈ રીતે ખાડાઓ છે અને કદાચ ખાડા નગરી અમદાવાદ શહેર બની હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે લોકો છે તે પરેશાન છે, પોતાની જે વાત છે તે મૂકી રહ્યા છે અને સતત રસ્તાઓ જે ખરાબ છે તેના કારણે લોકો છે એ પરેશાન થઈ રહ્યા છે. જે આપણે લોકોને જાણવાનો પ્રયાસ કરશું કે લોકો શું કહી રહ્યા છે, લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. આપણે ખાડા કેટલા પડે છે અહીંયા વિસ્તારમાં? ફૂલ ખાડા પડે છે સર. જો હું અહીંયા તે પડતા પડતા બચ્યો હતો, જ્યારે પાણી ભરાયેલું હતું ને ત્યારે હું પડતા પડતા બચી ગયો હતો. તમે જ ખૂબ બચી ગયા હતા પડતા પડતા અહીંયા, કારણ કે આખું ટાયર પાછળનું બાઇકનું અંદર ખાડામાં. હવે પાણીમાં કઈ રીતે આપણને ખબર પડે કે અહીંયા ખાડો છે કે અહીંયા રસ્તો સારો છે? એટલે અમદાવાદમાં ખાડોનો રસ્તો ખબર નથી પડતી. નથી પડતી, નથી પડતી. એ વાત પણ હતી. એપલવુડમાં તો ફૂલ પાણી પાણી જ ભર્યું છે. હજી આગળ પાણી ભરેલું છે? હજી અત્યારે નથી હાલ, પણ ત્યાંનો આખો જે એપલવુડ વિલાનો વિસ્તાર છે આખું પાણી પાણી જ ભરેલું હતું. શું કેવું છે, રોડ નીકળ્યો છે, કેટલી પરેશાની થાય? સાહેબ બહુ પરેશાની થાય છે. આપો સ્થિતિ છે આ વિસ્તારની કે જેની અંદર માત્ર ખાડાઓને કારણે લોકો છે તે પરેશાન થયા છે અને સતત હું જો આખો રસ્તો 4-5 કિલોમીટર રસ્તો આ પ્રકારનો છે કે જેમાં લોકોને છે પરેશાની થઈ રહી છે, ખાડાઓને કારણે પસાર થઈ રહ્યા. જોઈ શકો છો કે વાહનો રસ્તો નથી દેખાઈ રહ્યો પરંતુ નકરો જે કોન્ક્રીટ હોય, જે પથ્થર હોય એ બહાર આવી ગયા છે. પરેશાની તો બહુ થઈ ગઈ. મેરા બારિસ્તાન બીચ ને પૂરા અડધા ટાયર અંદર ચલા ગયા છે. ગાડી લઈને નીકળવા બહુ પ્રોબ્લેમ થાય છે. આ બધું ખાડા કેટલા ખાડા હશે? નહીં નહીં તો 500 ખાડા હશે. 500 ખાડા અહીં જ? 500 ખાડા વિસ્તારમાં હશે. ગાડી લઈને નીકળે છે અહીંથી, કેવું થાય છે? અહીંયા બે વખત પંચર પડી ગયા છે તે પ્રકારની સ્થિતિ છે આ રસ્તાઓની. એટલે અમદાવાદના રસ્તાઓ જે રીતે જોવા મળી રહ્યા છે, ખાડા નગરી બની ગઈ, ખાડાનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે અને કદાચ હેન્ડીકેપ વ્યક્તિ પણ આવી રહ્યા છે. પ્રયાસ કરશું, નજીક આવો એક મિનિટ. જોઈ શકો છો કે હેન્ડીકેપ છે પોતે વાહનની જે રહ્યા છે પણ કેવી સ્થિતિ હશે અને બાઇક ઉપર કોઈ પણ વ્યક્તિ જતો હોય, ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય, એ તમામની સ્થિતિ આ જ છે કે માત્ર અહીં જે ખાડા નગરી છે તે ખાડા નગરી અમદાવાદ શહેર બની ગયું. એટલે ફરી કહીશ, વરસાદ આવે પાણી ભરાય એ અમદાવાદીઓ માટે સૌથી મોટી સમસ્યા, પણ ત્યારબાદ બીજી મોટી સમસ્યા ઊભી થાય છે, પાણી ઓસરે, રસ્તાઓના જે ખાડા છે તે ખાડા પુરાણ થાય, એટલે ખાડા તૂટે, ખાડાઓ બને, રસ્તાઓ તૂટે, ત્યારબાદ રોગચાળો છે તે બને. વડીલ નીકળો છો રોજ અહીંથી, કેટલી તકલીફ પડે છે? ખાડા બહુ થઈ ગયા છે. ખાડા બહુ થઈ ગયા? કેટલા વિસ્તારમાં ખાડા હશે? આમ લગભગ 2 કિલોમીટરના વિસ્તાર. 2 કિલોમીટર ખાડા હશે? 2 કિલોમીટર ખાડા હશે. જોઈ શકો છો કે ગાડીઓ પછડાઈને જઈ રહી છે એ પ્રકારની સ્થિતિ છે. એક મિનિટ મેડમ, રોડ નીકળો છો અહીંથી, કેટલા ખાડાની કેટલી પરેશાની થઈ રસ્તા? આ ક્યાં પ્રોબ્લેમ હો રહી યહાં આપ રહ રહે? યહાં તો બધે બડે બડે બંગલે દિખ રહે હૈ મુજે. યહાં પે તો કોઈ ડેવલપમેન્ટ નહીં હૈ. યહાં પે ઇતને સારે બંગલે, કરોડો કે બંગલે હૈ યહાં પર, લેકિન યે રોડ હમેશા ટૂટા હી રહેતા હૈ. અચ્છા, એસા હી રહેતા હૈ? તો બારિશ મે ક્યા હોતા હૈ? બારિશ મે યહાં પાણી ભરા રહેતા હૈ. હમ લોગ સ્કાય સિટી કે અંદર સે જાતે હૈ. કેટલી પરેશાની થઈ છે અહીં? અરે બહુ પરેશાની છે. અહીંયા કે તંત્ર કોઈ ધ્યાન જ નથી રાખતું. 45 દિવસની જગ્યા છે, પોણા બે બે મહિના થયા હજી આ રોડ ચાલુ નથી કરતા. અને ખાડા રાતે કઈ તકલીફ પડે ખાડામાં? અરે ગમે ત્યારે પડી જવાય એવું, ટુ વ્હીલર લઈને તો નીકળાય એવી પરિસ્થિતિ નથી. પહેલા જીવતે જીવત આ લોકોએ નર્કનો અનુભવ કરાવી દીધો છે. અહીંયા ઘડી ભગવાન કદાચ સેલાવાસીઓને નર્કમાં મોકલશે તો નર્ક જેવું જ લાગે છે. નર્ક જેવો જ અનુભવ થાય છે. આખા એરિયાની જે હાલત ખરાબ કરી છે, કેટલા અધિકારીઓને સંપર્ક કર્યો, કશું સોલ્યુશન આવતું નથી. આખો એરિયા આવો કરીને મૂકી દીધો છે અને જવાબ આપવા વાળું કોઈ જ નથી. આપણે આમ તો સેલા વિસ્તાર એટલે કરોડો રૂપિયાના બંગલા અને ફ્લેટ છે આ વિસ્તારની અંદર, પણ આવી સ્થિતિ નર્ક જેવી સ્થિતિ છે. એટલું દુઃખ થાય છે અહીંયા આગળ રહીને કે આટલા બધા રૂપિયા ખર્ચ્યા પછી પણ
અને આટલો બધો જીએસટી આપ્યા પછી ટેક્સ ભરો હો બધું ભરો તો ભરતા હશે ને બધું વર્ષનો મારો ટેક્સ 22 લાખ રૂપિયા જાય છે. અચ્છા 22 લાખ રૂપિયા ટેક્સ ભર્યા પછી મકાન ખરીદતી વખતે જીએસટી આપ્યા પછી સોસાયટીનો મેન્ટેનન્સ આપ્યા પછી સોસાયટીના મેન્ટેનન્સ ઉપર જીએસટી લાગ્યા પછી સુવિધા નથી સુવિધાના નામે મીંડું મીંડું. આ ચોક્કસ આ દ્રશ્યો છે અમદાવાદના અને અમદાવાદના રસ્તાઓના જે ડેવલપ થઈ રહ્યો છે પરંતુ સામે હજુ પણ વિકાસ ક્યાંક આ વિસ્તાર ઝંખી રહ્યો છે. 23 તારીખ પછી લગભગ અમદાવાદ શહેરમાં 7,300 ખાડા નાના મોટા થઈને પડેલા હતા અને 2 દિવસથી વરસાદ બંધ થયા પછી અમે તરત ડે નાઇટ કામ કરીને 6,300 ખાડા અત્યારે હાલ પૂરેલા છે અને 1,243 ખાડા કાલ રાતે બી કદાચ કામ ચાલુ હશે અને આજે બી ડે નાઇટ કામ છે તો લગભગ 24 કલાકમાં બધા ખાડા સંપૂર્ણપણે પૂરી દેવામાં આવશે. અમદાવાદ બ્રિજના 37 બ્રિજ ઉપરથી નાના મોટા કોલ મળેલા અમને કે લગભગ 436 જેવા નાના મોટા ખાડા હશે તેમાંથી લગભગ ટોટલી સંપૂર્ણપણે બ્રિજના ખાડા પૂરાઈ ગયા છે અને હોટમિક્સ પ્લાન્ટ અમદાવાદનો અત્યારે પીપળા જ ચાલુ થઈ ગયો છે 2 દિવસથી. આજે બી ડે નાઇટ હોટમિક્સ પ્લાન્ટ ચાલુ હતો અને હોટમિક્સ પ્લાન્ટની લગભગ 55 ગાડીઓ આખા અમદાવાદ શહેરમાં ગઈકાલ સવારથી આજ રાત્રે અને આજે દિવસે સવારે લગભગ 55 ગાડીઓથી હોટમિક્સ પ્લાન્ટ દરેક ઝોનમાં અમે સપ્લાય કરેલો. લાયબિલિટીવાળા રોડમાં લગભગ મારા ધ્યાન પ્રમાણે 1-2 રોડ ધ્યાનમાં આવ્યા છે અને એ બી કાલ રાત્રે લગભગ કોન્ટ્રાક્ટરોએ એમના ખર્ચે પૂરા કરેલ છે.